જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી ભારતીબેન બિપિનભાઈ ચાવડા નામની પરિણીતાએ એસિડ પીને આપઘાત કર્યા પછી તેના સ્વસુર પક્ષના લોકોએ 4 પોલીસકર્મી પર આરોપો લગાવ્યા હતા. મૃતકના પરિવારે પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા દોડધામ મચી ગઈ હતી. એ પછી ગત મોડી રાત્રે મૃતકના સ્વસુર પક્ષના લોકો તથા અન્ય લોકો ન્યાયની માંગ સાથે એસપી બંગલે પહોંચતા ખળભળાટ થયો હતો, જે પછી એસપી બંગલે વિશાળ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આખરે ત્યાં સમજાવટથી ટોળું રવાના થયું હતું. સમગ્ર પ્રકરણમાં પોલીસની છબી વિલન રૂપે ઉપસી રહી હતી. ત્યારે મૃતક મહિલાના માતા સહિતના પિયર પક્ષના લોકોએ મૃતકના પતિ તથા સ્વસુર પક્ષના લોકો પર ત્રાસ આપવાનો આરોપ લગાવતા આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો હતો. ત્યાર પછી પોલીસે મૃતકના પતિ સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આમ આ પ્રકરણમાં આરોપીઓએ પોતાને બચાવવા પોલીસને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. જામનગર શહેરમાં સાધના કોલોની ખાતે રહેતા ભારતીબેન વાઇફ ઓફ બિપિનભાઈ ચાવડાનાઓએ ગઈકાલ તેમના ઘરે એસિડ પી લીધેલ, જે અંગે જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ થયેલ અને તેઓ સારવાર દરમિયાન મરણ ગયેલ, તો જે અંગે મરણ જનારના માતા લખીબેન વાઇફ ઓફ હરદાસભાઈ નાઓએ જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પતિ બિપિન તેમજ તેના સાસુ રામીબેન અને દિયર અનિલ નાઓ તેઓને અવારનવાર માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હોય અને 2 વીઘા જમીન લખી આપવા માટે તેના પતિ બિપિનભાઈ નાઓ દબાણ કરતા હોય અને વારંવાર મારકૂટ કરતા હોય, જેથી તેઓને ત્રાસ આપી મરવા માટે મજબૂર કરેલો હોય, જે અંગેની ફરિયાદ આપેલી, જે અંગે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે. હા, એવું જાણવા મળેલું છે કે આમાં મરણ જનારના સાસરિયા પક્ષ તરફથી પોલીસ ઉપર આક્ષેપ કરેલો છે કરવામાં આવેલ, પણ હાલ એ તપાસ આ અંગે તપાસ કર્યા બાદ કહી શકાય. તમને ક્યારે જાણ કરી આ લોકોએ કે તમારી દીકરીનો આ બનાવ બન્યો છે? 12 વાગ્યાનું કહેતા હતા અને 4 વાગ્યા પછી અમને જાણ કરી. એ મારા દીકરાની વાડીએ જાણ કરી, પછી મારા દીકરો ત્યાંથી 15 મિનિટ પછી અહીંયા આવ્યો, 4:30 જેવું થઈ ગયું. પછી અમને ખબર પડી, ત્યાં સુધી તમને કાંઈ ખબર નથી. તમને એ લોકોએ શું કીધું કે શું થયું, કેવી રીતે થયું? એ કે એ 2 માણા ભાઈદા કાંઈ નથી, પણ એ કે પોલીસ વાળા આવીને એમ કીધું કે તાર ઘરવાળાને એ કે મારી નાખશે, એના લીધે એસિડ પી ગયું એવી રીતના કીધું. એટલે પછી મેં કીધું કે એ હોય જ નહીં, એને એનો ત્રાસ છે એ તમારા ઘરનો એ અમને ખબર જ છે, બાકી એ ખોટું જ છે. હા, તો કે તો હવે ગરીબ વાર તમે નાખી બેન જાર હોય કે હવે હું પછી હું ફોન કરી એમ કરીને ફોન કાપ્યો. તમને શું લાગે છે આ બનાવ કેવી રીતે બન્યો હશે? એની રીતે નથી, મારીને મારી નાખી, મારી જ નાખી. મેં એને ઓટાઈ કીધું, હું મારી નાખું છે, અમે કાપી લઈને આવ્યા, હવે જે કરો એ તમે જે કરો એ કરી શકો. આ લોકો પોલીસ ઉપર આક્ષેપ નાખી છે, તમને શું યોગ્ય લાગે છે? આ લોકો પોલીસ ઉપર આક્ષેપ નાખી તમને શું લાગે છે? પોલીસ આવું કર્યું હશે? ના, પોલીસે એવું કંઈ ના કર્યું, ખોટી વાત છે. એ તો ખોટું જ છે, અમને ખબર જ છે કે આ હોય. પાછી અહીંયા મારી દીકરી કાયમી રાત દિવસ આવતી જાતી જમાને આવતો જાવતો, એ તો મને ખબર જ હોય કે આનો ત્રાસ કેટલો છે. મારો દીકરો ત્યાં જાય છે તો વાળની આટલી વારી ને આમાં ખેંચે ને, ત્યારે પણ બિપિન તમે શું કરો છો? તો હું તો મસ્તી કરું છું. આવી મસ્તી હોય જીવતા વાળ ખેંચી લેવાય કે હું આમાં જીવ નથી? જામનગરમાં ગેરકાયદે મુસાફરો ભરતા ખાનગી વાહન ધારકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ તથા એસટી વિભાગની ટીમ દ્વારા સંયુક્ત ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં સંખ્યાબંધ ઇકો કાર સહિત કુલ 36 વાહન ડિટેન કરવામાં આવ્યા હતા, તેમજ ₹10,000 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જામનગરમાં વિવિધ કોમર્શિયલ કોમ્પ્લેક્સના સેલરોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને પગલે મચ્છર તથા અન્ય જીવાતોનો ઉપદ્રવ વધવાની સાથે જ રોગચાળાનું જોખમ પણ વધી ગયું છે. કમિશનર દ્વારા સેલરોમાંથી પાણી કાઢવા માટે આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ તેની પૂરતી અમલવારી થતી ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.